નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને આપની સાથે હું છું રૂચા. અમારા આજના વિશેષ કાર્યક્રમની જો શરૂઆત કરીએ તો દુનિયાભરમાં પોતાના અવાજનો જાદુ પાથરનાર સ્વર કોકિલા લતા મંગેશકરનો જન્મદિવસ છે અને આજે તેઓ 92 વર્ષના થયા છે. આજના દિવસે લતા દીદી સાથે તેમના ફેન્સ અને બોલિવૂડ માટે ખૂબ ખાસ છે. તમામ ફેન્સ અને સોશિયલ મીડિયા પર તેમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. ત્યારે આવો જોઈએ બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા લતા મંગેશકરના ચાહકો સાથેની ખાસ વાતચીત. લતાજીએ તો જવાનોને ડેડિકેટ કર્યું છે, પરંતુ આપણા માટે બી પણ આ સોંગ ક્યાંક ને ક્યાંક એટલું ટચી થઈ જાય છે, આપણને આપણા ફેમિલી મેમ્બર્સની યાદ આવવા લાગે છે. હવે આપણે વાત કરીશું રાજુ સાથે. રાજુ, શું કહેવું છે, કેવી લાગણી તમે વ્યક્ત કરવા માંગો છો? આજે લતાજીનો જન્મદિવસ છે તે નિમિત્તે હું એમને સૌથી પહેલાં એમને હેપી બર્થડે કહેવા માંગીશ અને તે ખૂબ જ આરોગ્યવર્ધક રહે અને તેમનો આરોગ્ય ખૂબ સારું રહે અને તે આવી રીતે સારા સારા ગીતો ગાતા રહે અને લોકોને મનોરંજન આપતા રહે એવી અમારે લતામાં માટે શુભેચ્છાઓ છે. અને આમ જો હું લતામાંની વાત કરું તો એમનો અવાજ એક ફીલ છે. આમ એમનો અવાજ આવે ને સીધો આમ દિલમાં આમ ટક્ક દઈને વાગી જાય એવો એમનો અવાજ છે મસ્ત. એમના ત્રણ ગીત છે સૌથી વધારે મને ગમે છે. એક તો બહુ જૂનું ગીત છે જે જાને ક્યું લોગ મોહબ્બત ક્યા કરતે હૈ, એક ગીત હતું કે એક આ પુકાર પિક્ચરમાં ગાયું હતું કે એક તું હી ભરોસા એક તું હી સારા, એટલું સુંદર ગીત છે. આ બધા ગીતો ખાલી આમ એમને સાંભળતા જ આજે પણ એમને સાંભળીએ તો પણ એ ફિલિંગ આવે જે આજના ગીતોમાં મોટા નથી જ જોવા મળી ટીમ મને, પણ એક ફીલ છે એમના અવાજમાં, તો એ ફીલ એ આપતા રહે અને આવી રીતે જે તંદુરસ્ત રહે. જી બિલકુલ, તમામ લોકો તરફથી પણ એમને શુભેચ્છા છે અને તેઓ પણ આવો જ અવાજ આવી જ ફીલ હજુ દર્શકો સુધી પહોંચાડતા રહે તેવી આશા છે. આરતી, લતાજીનો બર્થડે છે, શું કહેવા માંગો છો આપ? જી, સર્વપ્રથમ લતા મંગેશકરનો બર્થડે છે તો હું એટલું જ કહેવા માગું છું કે એમની હેલ્થ સારી રહે અને એમને એમના બર્થડેની બહુ બધી શુભેચ્છાઓ. તો ઇન્દોરમાં જન્મેલા લતા મંગેશકર મહારાષ્ટ્ર સુધીની એમની સફર કહે છે કે વ્યક્તિની દરેકની સફર એક નાનાસી પ્લેટફોર્મથી થાય છે. સેમ લતા મંગેશકર સાથે બી આવું જ હતું કે પહેલે તેમને શરૂઆત નાનાથી કરી અને અત્યારે હાલ દુનિયાની અંદર આખા હિન્દુસ્તાનથી લઈને બધા દેશો સુધી અત્યારે એમનું નામ ગુંજે છે અને એક સિતારો, એક ઉભરતો સિતારો થઈને આપણે સમક્ષ વચ્ચે આવ્યો છે. અનેક અવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવે છે, જેમ કે પદ્મવિભૂષણ અવોર્ડ હોય કે પદ્મભૂષણ અવોર્ડ હોય કે ભારત રત્ન સન્માનિત અવોર્ડ કરવામાં તેમને આવ્યો છે. તેમની એક મહિલાના તોર પર એ તેમનો અવાજ છે એ બહુ જ લોકપ્રિય થયો અને એ લોકપ્રિયતાના કારણે હિન્દુસ્તાનનું નામ પણ રોશન થયું કે હિન્દુસ્તાનની અંદર એક એવી મહિલા છે કે જેને એક એવો અવાજ છે કે એ અવાજને એકદમ પતલો અવાજ કહેવામાં આવે છે જે બહુ ઓછા લોકો જોડે હોય છે. આપણા અહીંયા ગાડી હિન્દુસ્તાનમાં કે બહારના દેશોમાં એવા ઘણા સિંગરો છે કે જેમને પોતાના અવાજથી લોકોને પ્રેરિત કર્યા છે કે તેમને આકર્ષિત કર્યા છે, પરંતુ લતા મંગેશકરનો એક એવો અવાજ સાબિત થયો છે કે તેમના જેવો અવોર્ડ, અગર મતલબ અવોર્ડ બી તમને એમાં આપવામાં જાઓ અને બીજી વાત કે એમનો જેવો અવાજ એ તમે લોકોના સાથે તમે એમને સરખામણી કરવામાં આવે તો બધા એવું જ કહે છે કે એમનો જે કંઠ છે એ એકદમ પતલો છે અને એમનો જેવો અવાજ અત્યાર સુધીમાં કોઈનો નથી મળી રહ્યો. તો એ એમના અંદર બી એક એવી કલા છે અને બીજી વાત કે ભગવાને ઉપરથી એમને આ જો વરદાન આપ્યું છે અને તેમને અમને મતલબ રીતે બહુ સારી રીતે એમને ઉપયોગ કર્યો છે અને આપણે હિન્દુસ્તાનનું નામ રોશન કર્યું છે. જી બિલકુલ, હિન્દુસ્તાનનું નામ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે અને સંગીત ક્ષેત્રમાં ખાસ કરીને લતા મંગેશકરજીના અવાજના કારણે હિન્દુસ્તાનનું નામ ઘણું આગળ આવ્યું છે. માત્ર ભારત દેશમાં પરંતુ ફોરેનમાં પણ લતાજીના બહુ જ બધા ફેન્સ છે. પ્રીતિ, અત્યારે તમારું શું માનવું છે, શું કહેવા માંગો છો? લતાજી કી જીતની બાત કી જાય ઉતની કમ હૈ. વો અપને આપમાં એક બહોત બડા નામ હૈ લતાજી કા, ઓર ના સિર્ફ ઇન્ડિયા મેં, ઇન્ડિયા કે બહાર ઇતના લોગ ઉનકો પસંદ કરતે હૈ, ઉનકો ઇતના સુના જાતા હૈ, ના સિર્ફ પુરાને જમાને કે લોગ બલ્કિ નઈ પીઢ઼ી ભી ઉનકો ઉતના હી સુનતી હૈ, ઉતના પસંદ કરતી હૈ, યાની બલ્કિ મેં ભી ઉનકી ઉતની હી બડી ફેન હું. ઓર આજ ક્યુંકી ઉનકા જન્મદિન હૈ તો મેં સારે યંગસ્ટર કી તરફ સે ઉનકો વિશ કરના ચાહુંગી હેપી બર્થડે લતાજી. ઓકે, દેટ સો નાઇસ. શિવમ, જેમ કે હમણાં આપણે આગળ પ્રીતિએ પણ કહ્યું કે માત્ર મોટી એજના લોકો નહીં પરંતુ યંગસ્ટર્સ પણ લતાજીના એટલા જ મોટા ફેન છે. હજુ પણ અત્યારે ઘણા બધા ઉભરતા સિતારા આવી રહ્યા છે, ઘણા બધા પોપ સિંગર્સ એન્ડ રોક સોંગ્સ આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં એક પીસ માટે યંગસ્ટર લતાજીનો અવાજ સાંભળે છે. વો ઇસકે લીએ ક્યુંકિ એક તો અને ઉનકી જો અવાજ હૈ વો એક અલગ હી અલૌકિક હૈ. ઓર આજ ભી મેં યે માનતા હું કે ઉનકે જૈસી અવાજ તો નહીં હૈ, मैंने अभी भी भारतवर्ष में उनके जैसी आवाज़ नहीं देखी, किसी ने नहीं सुनी. और यहाँ तक कि मैं भी मेरे पिता के साथ माता के साथ उनके आने गाने सुनता हूँ.
और आज भी यानी रोज हम लोग यानी कभी ना कभी 2-4-6 गाने हमेशा यानी सुनते रहते हैं, और उनको यानी जन अवतरण दिवस की हार्दिक शुभकामनाएं जी। बिल्कुल, आ हमारी बुलेटिन यानी यंग टीम छे કે જે યંગ ટીમ અત્યારે પણ લતાજીને એટલું જ યાદ કરે છે, એટલું જ પ્રેમથી અને એટલું જ ઉત્સાહથી તેમના ગીત સાંભળવા માંગે છે, કારણ કે લતાજીની ફિઝિકલી ઉંમર થઈ છે પરંતુ તેમના ગીત કદાચ આ જીવનભર હંમેશા જીવંત જ રહેશે। સચિનભાઈ છે મારી સાથે, સચિનભાઈ એક સોંગ ગાશે અમારી સાથે। સચિનભાઈ કયું સોંગ ગાશે? ગુલઝારજીએ લખેલું એમનું એક ગીત છે, નામ ગુમ જાયેગા। नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा, मेरी आवाज ही पहचान है गर याद रहे। बस जोरदार, घना बधा सॉन्ग छे लताजीना, तमे आ सॉन्ग केम पसंद कर्यु सचिन भाई? એમની એક અવાજ છે ને એક અલગ ઓળખ છે એમના અવાજની, અને એ ગુલઝારજીએ લખેલું। ગુલઝારજી એક એવા લેખક છે જે એક સદીના એક મહાન સ્ટોરી ટેલિંગ છે, ટેલર છે એ રહ્યા, અને એમણે લતા મંગેશકર માટે ગીત લખ્યું છે, એટલે એમની અવાજ એક એક પહેચાન છે, એક ઓળખ છે। તો આ ગીત મને એમનું બહુ ગમે છે, તો આ એમને ડેડિકેટ કરવા માગું છું એમના બર્થડે પર। બસ જી, લતાજીના ઘણા બધા સોંગ્સ છે, દરેકે પોતાની અલગ અલગ ચોઈસ દર્શાવી છે। હું પણ કહી દઉં, એક કિસ્સો છે કે મને લતાજીનું એક સોંગ છે કે લગ જા ગલે, મને એટલું બધું ગમે છે કે આમ ગમે તે સિચ્યુએશન, ગમે તે ટફ ટાઈમ્સ હોય, આ સોંગ હું સાંભળું ને મને નિંદર આવી જાય, એટલું પીસ મળે। પણ યુ નો, મેં સ્પેશિયલી મારા ફાધર પાસે કેશિયો શીખ્યો હતો, જસ્ટ બીકોઝ મને આ સોંગ એટલું ગમતું હતું અને આ સોંગ મારે કેશિયો પર વગાડવું હતું, એટલા માટે લગ જા ગલે। લતાજીના સોંગ્સ હજુ પણ એટલા જ વાઇબ્રન્ટ છે, હજુ પણ એટલા જ જોરદાર છે જેટલા એ જમાનામાં હતા, અને અત્યારના જે નવા સોંગ્સ છે કદાચ એને પણ ટક્કર આપે છે લતાજીના સોંગ્સ। ફિલહાલ અત્યારે અમારી બુલેટિન ઇન્ડિયાની યંગ ટીમ છે, મારી સાથે એક એવો મેમ્બર જોડાઈ ગયો છે જી, શિવમ, લતા મંગેશકરનો બર્થડે છે, શું કહેવા માંગો છો તમે? ઘણા બધાએ ઘણું બધું કીધું, આપણે બધાએ સાંભળ્યું કે લતા મંગેશકર આમ છે, નવા ગીતો છે, આ બધું, પણ મારી પાસે એક લિસ્ટ છે કે ઘણી બધી એમની અજાણી વાતો છે, એ મેં લખીને રાખી છે અને એ આપણે આજે શેર કરીશું। સૌથી પહેલાં એ તો આપણને ખબર છે કે લતાજી માટે ગાઉન સિંગિંગ એક પૂજા સમાન છે, એ તો બધા જ જાણે જ છે, અને રેકોર્ડિંગ જ્યારે પણ એ રેકોર્ડિંગ કરતા હતા ત્યારે એક ખુલ્લા પગે જ કરતા હતા, પગ જે ચંપલ હોય છે તે ઉતારીને તે ગમે તે સિંગે, કેમ કે તેમને પૂજા માનતા હતા। બીજી એક મહત્ત્વની વાત છે, એમના પિતાજીએ તેમને એક તંબુરો આપ્યો હતો ગિફ્ટમાં, તે હજી સુધી પણ તેમણે એને સાચવીને રાખ્યો છે, કારણ કે એક પિતાજીએ તેમને આપ્યું છે, તેમને સિંગિંગ માટે જે શિકાર ત્યાંથી તેમને આપ્યું છે, તો એક મહત્ત્વની વાત છે કે અત્યાર સુધી તેમણે સાચવીને રાખ્યું છે અને તેને કંઈ ન થાય તેનું ધ્યાન રાખ્યું છે। એક અલગ વાત કે તેમને ફોટોગ્રાફીનો ખૂબ અલગ શોખ હતો, અને વિદેશમાં તેમણે ઉતારેલા જે છાયાચિત્ર છે તેની પ્રદર્શની પણ લાગે છે, દર વર્ષે જે આ વિદેશમાં મોટા પ્રમાણમાં પ્રદર્શની થાય છે અને મોટા પ્રમાણમાં લોકો પણ તેને જોવા આવે છે, એક ગર્વની બાબત છે કે ભારતની આ ગાયિકા છે કે તેમના માટે જે એમણે જે પ્રદર્શની કરેલી છે, જે પણ છાયાચિત્ર તેના ત્યાં પ્રદર્શની પણ લાગે છે, મોટી સંખ્યામાં લોકો જોવા પણ આવે છે। તેમને ક્રિકેટનો ખૂબ ઘણો શોખ છે, બરાબર, એ મહત્ત્વની વાત છે, ઘણી બધી ટાઈમ આપણે જોતા પણ હોઈએ છીએ, ભારતના કોઈ પણ મોટા મેચના દિવસે બધા જ કામ મૂકીને મેચ જોવા લાગતી હતા, ભારતની મેચ હોય છે સચિન તેંડુલકરના પણ તે ગમે તે હોય તો એમનું બી કંઈ હોય તો તેમને શુભકામનાઓ પાઠવતા છે, બીજા ઘણા બધા ક્રિકેટર્સ છે, અને આપણે ઘણું બધું આમાં જોયું પણ છે, ટ્વીટ દ્વારા પણ જોયું છે। આગળ એક વાત છે, કાગળ પણ કંઈ પણ તે લખે છે ત્યારે સૌથી પહેલાં તેઓ શ્રીકૃષ્ણ લખતા હોય છે, તો ખૂબ જ આ મહત્ત્વની વાત છે, ભગવાન શ્રીકૃષ્ણમાં તેઓ ખૂબ જ માને છે અને કંઈ પણ લખે કાગળમાં, આપણે ઘણું બધું લખતા હોઈએ તો શ્રીકૃષ્ણથી તેની શરૂઆત કરે છે। બીજી એક વાત કરીએ, એક વિચિત્ર વાત છે, તે એક હિટ ગીત છે તેમનું કે જે ખબર પડે, આપણે બધાએ જોયું છે કે આયા આને વાલા, એના માટે તમને 22 રીટેક આપવા પડ્યા, તે ઓબ્વિયસલી આપણે જોતા હોઈએ છીએ ઘણીવાર કે તે એક જ ટેકમાં તમામ વસ્તુઓ છે તે પૂરી કરતા હોય છે, પણ આ ગીત માટે તમને 22 ટેક લાગ્યા હતા, જે ઘણા બધાને નહીં ખબર હોય, તે આ એક વાત છે। બીજી એક વાત કરીએ, તેમની પસંદગીનું ભોજનની વાત કરીએ તો તેમને પસંદગીના ભોજનમાં વાત કરીએ, તેમને કોલ્હાપુરી મટન અને તળેલી માછલી આ બંને વસ્તુ તેમને ખૂબ જ ભાવે છે, પસંદગીની ભોજનની વાત છે। એવી ઘણી બધી વાતો છે કે જે આપણે નથી જાણતા, અને એમાંથી બીજી એક વાત કરીએ, બીજાની તરત વિશ્વાસ કરી લેવાની તેમની ટેવ છે, એ તેમની નબળાઈ તેઓ ખૂબ જ મોટા પાયે માને છે, કે એક વખત તેમણે પણ કહ્યું હતું કે ખૂબ જ સારી રીતે વિશ્વાસ કરી લે છે કોઈ પણ માણસ હોય ને, ત્યારે આપણા જોડે પણ ક્યારેક થતું હોય છે અને તે પણ તેમની એક નબળાઈ છે। બીજી એક વાત કરીએ, ઉત્સાહ
अमान खां भिंडी जे बजारवाड़ा अने पंडित नरेन्द्र शर्मा संगीत में पोताना गुरु तेओ माने छे अने आध्यात्मिक तेमना गुरुनी वात करीए तो श्रीकृष्ण शर्मा हता के जे तेमना आध्यात्मिक गुरु हता। આગળ વાત કરીએ તો જ્યારે લતા મંગેશકર 7 વર્ષના મુંબઈ આવી ગયો હતો અને તેમનો ઉછેર મુંબઈમાં થયો હતો, જન્મની તો વાત ઘણા બધા કરી હશે અહીંયા ઓબ્વિયસલી, તો બીજી એક વાત કરીએ તેમના જે અલગ અલગ જોડે પણ તેમણે ગીતો ગાયા છે, મરાઠી ભાષી છે પણ એ આ સિવાય વાત કરીએ તો હિન્દી, બંગલા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી હજારોની સંખ્યામાં તેમણે ગીતો ગાયા છે, આપણે ગણી ન શકીએ એટલા બધા ગીતો તેમના ગાયા છે, દેશ વિદેશમાં કેટલા ફેન છે તો આપણે જોઈએ જ છે। લક્ષ્મીકાંત પેરેલાલના 686, શંકર જયકિશનના 453 યુગલ ગીત ગાયા છે તેમણે, 327 કિશોર કુમારની સાથે ગીત ગાયા છે, તો ઘણા બધા, લિસ્ટ ઘણું લાંબુ છે, અત્યારે કહીશું તો પ્રોગ્રામ બહુ જ લાંબો થઈ જશે। સૌથી વધારે ગીત તેમણે ગાયા હોય તો 1951માં લતાજીએ સર્વાધિક 225 ગીત ગાયા હતા, અત્યારના જે સિંગર છે તે અત્યારે જન્મ્યા પણ નહીં હોય ઘણા બધા, અને 1951ની વાત છે તે 225 ગીત, સૌથી વધારે ગીત એક જ વર્ષમાં તેમણે ગાયા હતા। તો એક બીજી એક વાત, આઝારે પરદેશી, મધુમતી 1958 ત્યારે ફિલ્મ આવી હતી, એ સિવાય કહીં દીપ જલે કહીં દિલ 20 સાલ બાદ 1962 એ ફિલ્મનું આ ગીત છે, તુમ્હી મેરે મંદિર જે ખાનદાન 1965 ગીત છે, આ સિવાય આપ મુજે અચ્છે લગ્ને લગે જીને કી રાહ 1969 ગીત છે, એના માટે તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે। આ લાંબુ થોડું લિસ્ટ છે, મને ખબર હતી તે લખ્યું છે, અને આ સિવાય બીજા તો ઘણા બધા એવોર્ડ છે જે આ ઘણા બધાએ વાત કરી છે, તો આટલી એક થોડી વાત હતી કે જે આપણે લોકો નથી જાણતા તે અમે તમારી સાથે શેર કરી છે। શિવમ, બહુ જ મોટા ફેન લાગો છો તમે લતાજીના, કે બહુ જ સરસ, એટલી સરસ લિસ્ટ તમે લઈને આવ્યા છો કે મે બી ઘણા બધા તેમના ચાહકો હશે કે કદાચ તમને આ માહિતી વિશે ખબર પણ નહીં હોય, અને બહુ જ સરસ રિપ્રેઝન્ટેશન હતું આ એક। ઘણા બધા અત્યારે યંગસ્ટર્સ છે જે લતાજીને હજુ પણ એટલું જ ચાહે છે અને લતાજીના ગીતો માટે એટલા જ ગાંડાતુર છે લોકો। અત્યારે અમે લોકો અમારી ટીમ સાથે આપણે વાતચીત કરી, ઘણા બધા લોકો લતાજીના હજુ પણ ફેન છે અને રેગ્યુલર લતાજીના ગીત અવારનવાર સાંભળતા હોય છે અને એક આનંદ અનુભવતા હોય છે। તો ભારતની કોયલ એવા લતા મંગેશકરના જન્મદિવસની બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો।